આપણી ચેનલ મોનેટાઇઝ ની ખુશીમાં. અરે વાહ, આપણી ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ ને એ ખુશીમાં એમ ને. મને ખવડાવી દો. હેલો દોસ્તો, કેમ છો? મજામાં? ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં ને? અમે બધા મજામાં. ભગવાન બધાને હારા રાખે. પ્રાર્થના સાથે એક નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. તો હમણાં સંગીતા મસ્ત નાસ્તો બનાવી દીધો, રોટલી ને હાનું શાક હતું. આજે કોરાનું શાક બનાવ્યું, લીલા કોરાનું શાક હતું, રોટલી સાથે દૂધ. હા, તો કેટલાય દિવસનો આપણે વિડીયો થોડાક ગેપથી મૂકી, એનું કારણ શું હતું એ સંગીતા બતાવશે હમણાં. થોડું કામમાં પડી ગયા હતા આપણે, એટલે વિડીયો નહોતા બનાવતા. તો છે ને, આપણા ઘરે એકદમ ઓર્ગેનિક દૂધી છે, હે ને? એક છે, બે છે, ઘણી બધી છે, ઘણી બધી. આવજો બધા દૂધી ખાવા. બોલાવ બીજા બધાને, બોલાવી દો બધા આવજો, અને શાક બનાવીને ખાઈશું દૂધી. હા, થઈ જશે. હા, તો બધાને થઈ જશે, તો થઈ જશે. તો સંગીતા છે ને, આપણે ઘરની દૂધીનો હલવો કે દૂધીની બરફી બનાવવાનો ટ્રાય કરશે બપોરિયા. તો હમણાં આપણે ભીંડામાં નીંદવાનું છે. આવા ભીંડા થઈ ગયા છે હવે, જુઓ ને. કંઈક કંઈક જગ્યાએ કચરો છે, એટલે શરમ ના હોવી જોઈએ. ખેતીમાં મિત્રો બધું સાઈડ પર મૂકી દેવું પડે, પછી લેવા જઈએ દૂધી. ત્યાં સુધી કામ કરી લઈએ. આ જુઓ ને, ટાટિયું ખાવા લાગી, એટલે વિડીયો છોડીને સંગીતાને જવું પડ્યું. દોડ દોડ દોડ, એને આજે ચાર ઓછી નાખી હતી હોય એવું લાગે. દાદી સાથે કામે લાગી ગયો. આમાં કરબડી ખેંચી દીધી અને પાણી સાંજે ચાલુ કરવાનું છે. રીંગણ તો લાગે છે હવે. આ ડુંગળીના કાકરા બેસી ગયા છે કે? હા, હા, મકાઈમાં હવે એકાદ બે પાણી જોશે. હે, ગઈકાલે જ પાણી વાળી દીધું હતું આપણે. તમે કહેતા હશે કામ જ, મનો જ નકરું કામ જ કરે કે હું, પણ જેવું જેવું સમય હે ને મિત્રો. તો સંગીતા છે ને, આજે છે ને સરસ મજાની બરફી બનાવશે, સારી બનશે ને, તો તમારા સાથે શેર કરશે. હોળીનો તહેવાર આવે એટલે તમે બનાવો સરસ દૂધીની બરફી ઘરે. બજારમાં બધું હવે કેમિકલ વાળું થઈ ગયું છે ને, અને સારી ઓર્ગેનિક દૂધી લેવાય. તો ઘરનું બનાવેલું ખાઓ, ઓર્ગેનિક ખાઓ. તહેવાર આવે એટલે બનાવટી મિલાવટ વાળી વસ્તુઓ માર્કેટમાં વધી જાય. એ કદાચ કહેતો હશે કા કુદરતી સાબુ એ કનૈયા. તને કનૈયો કહે છે પછી. આર્ય આર્ય, હોળી હોળીની ગિફ્ટ કોને મોકલાવાની છે? કેતવ ને. આજે તારા માટે બહુ શું લાવી? ઢીંગી. ક્યાંથી લાયા? બપોરના 1:30 વાગી ગયો હમણાં. તો ભીંડા કેવા? થોડાક બે દેખાયા, મમ્મીને એક જ ફૂલ દેખાતેલું. આ ભીંડે છે અને બીજું કઈ છે? એ પેલે છે, એટલે હવે થોડા દિવસ મેં આપણે ભીંડા ચાલુ થઈ જશે. અને સંગીતા શું લેવા આવી છે? દૂધી લેવા માટે આવી છે. દૂધી કુરી કુરી હોત જો. હા, દરરોજ દૂધીની શાક. આ શું છે સંગીતા? દૂધ છે. જોઈ લે કેટલો. એને મિત્રોને પૂછી જાઉં ને, તમે આવતા હોય તો આટલાનું બનાવીએ. તો લઈ લે એક નાની સરસ જોગી, આગળથી લઈ લે એમ. નહીં તો પછી બધું બગડે એવું નહીં કરતા. બીજું કઈ નહીં, દૂધીની બરફી બનાવી છે સંગીતાને, હે ને સંગીતા? મનોજને મોં મીઠું કરાવવું છે હોળીના તહેવારનું. દૂધીને સીની લીધી છે, હવે આ બધો સામાન લઈ આવ્યા છે દૂધીની બરફી બનાવવા માટે. હા, હું લાવી એ તો કઈ દેખે. આ દૂધનો પાવડર છે, ખોપરા સીન છે, આપણા ઘરનો દૂધ છે, ઘી છે. જાણવું પડે. પેલા ઘી માં શેકી લીધી છે,
સુગંધ આવી છે ને એટલે એટલે સુગંધ સારી આવે છે એમ ને, સુગંધ બની ગઈ લાગે છે. આજે કાના ડોકિયા કરી કરીને જોયા કરે છે. દૂધીની બરફી એમ કેમ ત્યાં હવે આ થાળીમાં આપણે આકાર આપી દીધો છે, ફ્રીજમાં મૂકી દઈએ આપણે થોડી વાર, એટલે થોડાક દિવસમાં ભીંડા ચાલુ થઈ જશે, એટલે પછી અમારે નવરાશ જેવું રહે નહીં. અને અમે જાથો એવી નાખી છે ને ભીંડાની કે તમને કહેશું ને કે આવું ના બને એમ, હે સંગીતા? એ તો જેમ જેમ વિડીયો બનશે ને તેમ તેમ તમને જાણ થશે. એટલે અમારી ચેનલ સબસ્ક્રાઇબ ના કરી હોય ને તો કરી લેજો, હમણાં બહુ બધી જાણવાની માહિતી મળ્યા કરશે ખેતીને લગતી. આર્ય પાણીમાં પડીને બહાર નીકળી ગયો છે, પાણી ચાલે છે ને સંગીતા આપણે બરફી બનાવીને તે લઈને આવે છે તા. કેવીક બહેની આપની સરસ તૈયાર થઈ ગઈ છે દૂધીની, અને દૂધીનો હલવો કહેવાય કે ઢોકળા કહેવાય કે શું કહેવાય, બરફી બરફી બનાવી એકદમ વિલેજ સ્ટાઇલની હે ને, એકદમ સારી બની હે, ઠંડી એમ જામ મસ્ત થઈ ગયેલી છે. છોકરાઓને કાઢી પીને થોડી તે એમ ખુશ થઈ ગયા કે નહીં, ખુશ થઈ ગયા બહુ મસ્ત લાગે. અને ફ્રીજ ખોલી ખોલીને જોઈએ આપણે ખાઈ જોઈએ. સંગીતા ચાખી લીધી છે, મને ખવડાવી દો, મોડામાં છે એટલે બોલી ના ખાય. રાજકારણમાં આવું જોઈએ, જે વધારે વિરોધ કરતો હોય ને એને મોડામાં ભર દેવામાં આવે એટલે બોલવાનું બંધ, બોલવાનું બંધ, એવું થઈ ગયું. સરસ બની છે એકદમ, ઘરની ટેસ્ટી આઈટમ અને ટૂંક સમયમાં તૈયાર થઈ જાય છે. અનુભવ કર્યો પણ એકદમ સરસ બની ગઈ છે, સ્વાદ બી સારો છે, આપણે ટ્રાય કરી જોઈએ. સરસ બની ગઈ છે, સારો છે સ્વાદ. હવે બનાવીશું પાછા 2-3 દિવસ પછી પાછા હોળીમાં, આ તો હોળીમાં બને એમ કરીને જોઈએ. તો આજે તો આપણે ભીંડામાં નીંદું ને પાણી ચાલુ કર્યું, હવે ટૂંક સમયમાં ભીંડાની શાક આપણે ચાલુ થઈ જશે વીણવાનું કામ. સંગીતાને આપણે 5-1 વાગે દુઃખકાળોને એવું તેવું કામ રહેશે મિત્રો. તો આજનો વિડીયો અહીંયા સુધી રાખીશું મિત્રો. આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી બધાને આવજો.